વેલકમ બેક ફ્રેન્ડ્સ, આપણે છેલ્લે તમારો યુનિટ 1 ગ્રેડ 2 ધ વાઇલ્ડ સેવિયર તે આપણે જોતા હતા, જેની અંદર આપણે છેલ્લે વાત કરી હતી કે અલીભાઈ જ્યારે રામસિંહના ઘરે રોકાવા માટે તૈયાર થઈ જાય છે તો જે રાતે તેઓ જે દિવસે આવ્યા હતા એ રાતે અલીભાઈ રામસિંહની ફેમિલીને પોતાના છેલ્લા એડવેન્ચર એટલે કે છેલ્લા પ્રવાસ વિશેના અનુભવો જણાવતા હોય છે. તો એ પ્રવાસ દરમિયાન એમને જે કંઈ પણ અનુભવ થયા હતા એ અનુભવ દરમિયાન એ અનુભવો એવી રીતે વર્ણવતા હોય છે કે જાણે આપણે એને આપણી આંખો સમક્ષ જોતા હોઈએ એવી રીતે અલીભાઈ એનું વર્ણન કરી રહ્યા હોય છે. જ્યારે અલીભાઈ બધી જ વાતો શેર કરતા હતા ત્યારે રામસિંહના છોકરા અર્જુન અને નીલમ બંને એમને ક્વેશ્ચન્સ પણ પૂછતા હોય છે. ત્યાં સુધી આપણે જોયું હતું. આગળ જોઈએ, જ્યારે અર્જુન અને નીલમ કહે છે, વાત કરે છે ત્યારે કીપ ક્વાઇટ સેઈડ ધેર મધર ઇમ્પેશન્ટલી, ઉત્સુકતાપૂર્વક એમની જે માતા હોય છે રામસિંહની જે પત્ની હોય છે એ કહે છે કે કીપ ક્વાઇટ, તમે બંને શાંતિ જાળવો, શાંતિ રાખો. અને પછી કહે છે કે વોટ હેપન્ડ ધેન, એને પણ હવે ઇન્ટરેસ્ટ હતો એટલે એ અલીભાઈને પૂછે છે કે એના પછી શું બને છે. તો અલીભાઈ કહે છે કે થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈસ વર ફિક્સ્ડ ઓન હર કબ્સ એન્ડ શી ડિડન્ટ લુક અપ એટ મી. અલીભાઈ કહે છે કે હું ભગવાનનો ખૂબ આભાર માનીશ કે એની જે આંખો હતી, હું ખૂબ નસીબવાળો છું કે તે લેપર્ડે મને જોયું જ નહીં. શું કામ? કારણ કે એ માતાને પોતાના બચ્ચાઓની ચિંતા હતી એટલે એ બીજા કોઈની તરફ આજુબાજુ ક્યાંય જોતી પણ નથી, માત્ર ને માત્ર પોતાના બચ્ચાઓને જ જોતી હોય છે. તેણે મને જોયું નહીં એટલે હું ખૂબ નસીબવાળો છું. Within moments, the mother leopard leaped down to the cubs to protect them. થોડીક જ ક્ષણોમાં જે માતા ચિત્તા હતી તે શું કરે છે, લિફ્ટ ડાઉન ટુ ધ કપ્સ ટુ પ્રોટેક્ટ ધેમ, પોતાના બચ્ચાઓ તરફ કૂદકો મારી અને નીચે આવે છે એમનું રક્ષણ કરવા માટે. Springing up in the air, she landed straight on the bear fiercely and fearlessly. હવે હવામાં ઉછળતા ઉછળતા તે she landed straight on the bear એટલે કે કૂદકો મારી અને તે ડાયરેક્ટ રીંછ ઉપર, સ્ટ્રેટ એના ઉપર જ પડે છે. કઈ રીતે? Fiercely and fearlessly. ફિયર્સલી એટલે કે હિંસક, ગુસ્સાવાળી આપણે જે કહીએ છીએ, એને ગુસ્સો હતો. પોતાના બચ્ચાઓ ત્યાં હતા એટલા માટે એ એમના ઉપર રીંછ એમના ઉપર અટેક કરવાનો હતો એટલે રીંછ ઉપર એનો ગુસ્સો હતો, ગુસ્સા સાથે અને ફિયરલેસલી, ડર વગર, કોઈ પણ ડર વગર અને ગુસ્સા સાથે તે રીંછ ઉપર હુમલો કરે છે, કૂદકો મારે છે. ધ બિયર લોસ્ટ હિઝ બેલેન્સ. હવે અચાનક જ્યારે લેપર્ડ એના ઉપર કૂદકો મારે છે એટલે જે રીંછ હોય છે તે પોતાનું સંતુલન, બેલેન્સ હોય છે તે ખોઈ બેસે છે. ધ વાયોલેન્ટ વાઇલ્ડ બીસ્ટ્સ વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ સ્નોઈ સ્લોપ, ટમ્બલિંગ ઓન ઈચ અધર ટિલ દે લેન્ડેડ ઇન ધ નેરો વેલી વિથ અ લાઉડ થડ. વાયોલેન્ટ વાઇલ્ડ બીસ્ટ, હિંસક જંગલી રાક્ષસો, એટલે કે બંને જે હિંસક પ્રાણીઓ હતા એમના માટે કીધું છે. બંને પ્રાણીઓ વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ સ્નોઈ સ્લોપ, બંને
સરકતા સરકતા ફંગોળાતા જાય છે ક્યાંથી, તો એનો જે સ્નોઈ સ્લોપ, બરફવાળો જે ઢાળ હોય છે પર્વતનો, ત્યાંથી સરકતા જાય છે, ટમ્બલિંગ ઓન ઈચ અધર, એકબીજા ઉપર પડતા હોય છે. આ કઈ ક્યાં સુધી ચાલે છે, તો ટિલ ધે લેન્ડેડ ઇન ધ નેરો વેલી વિથ અ લાઉડ થડ, જ્યાં સુધી તેઓ સાંકડી ખીણમાં નીચે જોરથી અવાજ આવે છે પડે છે. એટલે કે બંને જો જ્યારે ખીણમાં પડે છે તો જોરથી, આપણે કોઈ પણ વસ્તુ ફેંકીએ આપણે પડીએ તો કેવો અવાજ આવે, તો એવી જ રીતે લાઉડ થડ, જોરથી અવાજ આવે છે બંનેના પડવાનો, ત્યાં સુધી આ મોમેન્ટ, એટલે કે બંને સરકતા, એકબીજા ઉપર સરકતા સરકતા નીચે પડે છે, એ ક્રિયા ચાલુ હોય છે. આઈ ક્રેન્ડ માય નેક એન્ડ સો ડીડ ધ ટુ ફ્રાઇટન્ડ કપ્સ, હું મારી જે ગરદન છે એ ઊંચી કરી સ્ટ્રેચડ કરે છે, અને બંને જે ફ્રાઇટન્ડ કપ્સ, ડરેલા જે બચ્ચાઓ હોય છે એમને જોવે છે. ધ મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ, અલીભાઈ. હવે રામસિંહ જે હોય છે તે કહે છે અલીભાઈને કે માતાની જે પોતાના બચ્ચાઓને બચાવવાની, રક્ષણ કરવાની ઇન્સ્ટિંક્ટ, એટલે કે વૃત્તિ જે છે તે ખૂબ જ મજબૂત હોય છે, સારી હોય છે, સ્ટ્રોંગ હોય છે અલીભાઈ. સી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અનટુ ડેથ ફોર હર યંગ વન, સેઈડ રામસિંહ. રામસિંહ એવું પણ કહે છે કે પોતાના બચ્ચાઓને બચાવવા માટે તે પોતાના બચ્ચાઓનું ત્યાં સુધી રક્ષણ કરે છે જ્યાં સુધી, અનટુ ડેથ, પોતાના મૃત્યુ સુધી, એટલે કે પોતે જ્યાં સુધી મરી ન જાય ત્યાં સુધી પોતાના બચ્ચાઓને બચાવવાના પ્રયત્નો તે કરતી રહે છે. યસ યુ આર રાઇટ, સેઈડ ધ મધર લવિંગલી લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસીસ ઓફ નીલમ એન્ડ અર્જુન. રામસિંહની જે પત્ની હોય છે તે કહે છે કે હા તમે સાચા છો, એમ કહેતા કહેતા પોતાના જે બંને બાળકો છે નીલમ અને અર્જુન, એ બંનેના હાસ્ય જે સ્મિતવાળા જે ચહેરા હોય છે એની તરફ જોઈ અને કહે છે કે હા તમે સાચા છો કે માતા પોતાના બચ્ચાઓનું રક્ષણ કરે છે. અલીભાઈ કન્ટિન્યુડ, અલીભાઈ પોતાની વાત આગળ ચાલુ કરે છે અને કહે છે ધ હ્યુજ બિયર થ્રી ટાઈમ્સ ધ સાઇઝ ઓફ ધ મધર લેપર્ડ. હવે જે રીંછ હતો, બિયર, હ્યુજ, મોટો કદાવર હતો, કેટલો, તો થ્રી ટાઈમ્સ ધ સાઇઝ ઓફ ધ મધર લેપર્ડ, જે માતા ચિત્તા હતી એનાથી ત્રણ ગણો મોટો હતો. હવે એ રીંછ શું કરે છે, સ્ટૂડ અપ ઓન હિઝ હાઇન્ડ લેગ્સ, એટલે કે પોતાના જે ઘૂંટણિયા હોય છે એના ઉપરથી તે ઊભો થાય છે, ઘવાયેલા હોય છે ને લાગ્યું હોય છે તો એના ઉપર તે ઊભો થાય છે. હી સ્ટ્રેટ આઉટ હિઝ બિગ પોઝ વિથ સ્ટ્રોંગ શાર્પ નેલ્સ, તે પોતાના પોઝ, બિગ પોઝ જે પંજા હોય છે તે બહાર કાઢે છે, તો એ પંજા કેવા હોય છે, વિથ સ્ટ્રોંગ શાર્પ નેલ્સ, મજબૂત અને તીક્ષ્ણ નખવાળા, એના જે નખ હોય છે તે કેવા તીક્ષ્ણ હોય છે. હી સોડ હિઝ ટીથ એન્ડ ગ્રોલ્ડ, તે પોતાના દાંત બતાવે છે અને ગુસ્સામાં તે અવાજ કાઢે છે, ગુરક્યા કરે છે. ધ મધર સ્નો લેપર્ડ લુકડ એટ હિમ ફોર અ સેકન્ડ, સ્નેલ્ડ એન્ડ વિથ અ લીપ નોક્ડ ડાઉન ધ બ્લેક મોન્સ્ટર. હવે જે માતા ચિત્તા હોય છે તે જ્યારે રીંછ પોતાના દાંત બતાવે છે, નખ બતાવે છે, ત્યારે એને એક સેકન્ડ માટે જોવે છે અને એની તરફ ગુસ્સા ભર્યો હુમલો કરે છે. સ્નેલ્ડ અહીં લખેલું છે, જો મેક એન એગ્રેસિવ ગ્રોલ વિથ બેર્ડ ટીથ ઓફ એન
એનિમલ, તે પણ એની સામે એવી જ રીતે ગુસ્સાથી દાંત બતાવે છે. એન્ડ લીપ નોક્ડ ડાઉન ધ બ્લેક મોન્સ્ટર, જે કાળો રાક્ષસ હોય છે એને નીચે ફગાવી દે છે, નીચે પાડી દે છે. ધ હોલ વેલી ઇકોડ વિથ ધ સાઉન્ડ્સ ઓફ ધેર ફાઇટ, આખી જે ખીણ હતી ત્યાં ઇકોડ એટલે કે પડઘા પડી રહ્યા હતા. સેના તો ધ સાઉન્ડ્સ ઓફ ધેર ફાઇટ, બંને વચ્ચે જે લડાઈ હતી એના પડઘા પડી રહ્યા હતા. ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ એન્ડ જમ્પડ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, ટીયરિંગ અવે બિગ પીસીસ ઓફ બ્લેક ફરી સ્કીન ઓફ ધ બિયર. હવે જે માતા ચિત્તા હતી તે વારંવાર એના ઉપર જમ્પડ કરી અને એના ઉપર હુમલાઓ કરતી હતી, અને એની સાથે એની જે કાળી ચામડી હતી રીંછની એ પણ એના ઉપર પણ હુમલાઓ કરી રહી હતી પોતાના નખ વડે, તે એના મોટા મોટા પીસીસ કટકાઓ કરી રહી હતી, એને ઘાયલ કરી રહી હતી. ધ બલ્કી એન્ડ સ્લો બિયર ફેલ્ડ ટુ ઇન્જર હિઝ એનિમી. બલ્કી એટલે કે ભારે વજનમાં વજનદાર હતો, તો વજનદાર અને વજનદાર જે રીંછ હતો, કદાવર રીંછ હતો, તે પોતાના દુશ્મનને ઇન્જર્ડ કરવામાં ફેલ થાય છે. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ્સ, 10 મિનિટ સુધી બંને વચ્ચે આ લડાઈ ચાલુ રહે છે. ધ બિયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. હવે જે રીંછ હતો એને ખૂબ જ ઘણું બધું લોહી નીકળતું હતું, એટલે કે બધી જગ્યાએ એને એનું લોહી પડતું હતું. Whenever the leopard attacked, the bear lifted his huge paws to cover his face. હવે જ્યારે જ્યારે ચિત્તા એના ઉપર હુમલો કરતો ત્યારે રીંછ શું કરતો? Lifted his huge paws to cover his face. પોતાના મોઢાને કવર, રક્ષણ કરવા માટે, બચાવવા માટે પોતાના પંજાઓનો ઉપયોગ કરતો, એટલે કે પોતાના પંજાઓથી પોતાનું મોઢું ઢાંકી દેતો હતો. The bear was now trying to escape to save his life. હવે એસ્કેપ એટલે કે ત્યાંથી ભાગી જવા માટે, જે રીંછ હતો હવે તે ત્યાંથી ભાગી જવા માટે પ્રયત્નો કરી રહ્યો હતો. They both moved further and further till they disappeared round the huge mountain. બંને આગળ અને આગળ, ફર્ધર અને ફર્ધર, આગળ અને આગળ વધતા જ જતા હતા, લડાઈ કરતા કરતા ત્યાંથી પણ આગળ આગળ જતા હતા, તો જ્યાં સુધી મોટા પર્વતની પાછળ બંને ડિસઅપીયર્ડ, અદૃશ્ય થઈ જાય છે, ત્યાં સુધી બંને આગળ ને આગળ જતા હતા. આઈ કુડ નોટ સી ધેમ ફોર અ વાઇલ, બટ આઈ કુડ હિયર ધ ગ્રોલ્સ એન્ડ સ્નેલ્સ. હવે બંને આગળ ને આગળ જતા જ હતા, તેથી હું બંને પ્રાણીઓને જોઈ તો શકતો નથી, પણ બંનેની લડાઈના જે અવાજો હતા, ગુરક્યા હતા, એને હું સાંભળી શકતો હતો. ધેન ધ વેલી વોઝ કામ એન્ડ ક્વાઇટ વન્સ અગેન. ફરીથી આખી ખીણની અંદર શાંતિ છવાઈ જાય છે. ધ મધર રીઅપિયર્ડ એન્ડ રેન અપ ટુ હર કબ્સ. જે માતા હોય છે તે આવે છે, રીઅપિયર્ડ ફરીથી આવે છે, એન્ડ રેન અપ ટુ હર કબ્સ, અને પોતાના બચ્ચાઓ તરફ દોડી જાય છે. સી સ્મેલ્ટ એન્ડ લિક્ડ ધેમ ઓવર એન્ડ ઓવર અગેન ટુ મેક શ્યોર દેટ ધે વર નોટ હર્ટ બાય ધ બિયર. તે પોતાના બચ્ચાઓને વારંવાર સૂંઘતી હતી, શું કામ કે કદાચ રીંછે એને ઘાયલ તો નથી કર્યા ને, એમના ઉપર હુમલો કરી એમને માર્યું તો નથી ને, એટલે પોતાના બચ્ચાઓને વારંવાર સૂંઘતી હતી. The three then climbed up the mountain and disappeared. ત્રણે, જે માતા હોય છે અને એના જે બે બચ્ચાઓ હોય છે, ત્રણે પર્વત ચડે છે અને ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે. You must have felt very relieved, said Neelam. Neelam કહે છે કે હવે તમે ખૂબ જ શાંતિ, હાશકારો અનુભવ્યો હશે. Quite. I stayed in that position for some more time and watched the family disappearing in the woods, waving their tails. હું
થોડાક સમય માટે, ત્રણેય ત્યાંથી ચાલ્યા જાય છે એના પછી પણ થોડાક સમય માટે મારી એ જ પોઝિશનમાં ત્યાં જ બેઠો હોઉં છું જ્યાં સુધી આખી ફેમિલી, કુટુંબ, સોરી, ચિત્તા અને એના બચ્ચા અદૃશ્ય નથી થઈ જતા ત્યાં સુધી હું ત્યાં જ બેઠો હોઉં છું. જંગલની અંદર અદૃશ્ય થતા જાય છે એન્ડ વેવિંગ દેર ટેલ્સ, અને પોતાની પૂંછડી જે હોય છે તે હલાવતા જાય છે. આઈ ઓલ્સો વેવડ માય હેન્ડ એન્ડ સેઇડ ગુડ બાય, હું પણ એમની સામે મારો હાથ હલાવું છું, બાય કરું છું અને એમને ગુડ બાય કહું છું. બટ વોટ હેપન્ડ ટુ ધ બિયર, આસ્ક્ડ અર્જુન ઈગરલી, જાણે આમ જાણવાની ખૂબ જ ઉત્સુકતા હોય. તો એવી રીતે અર્જુન પૂછે છે કે રીંછનું શું થાય છે? ગોડ નોઝ, ઓલ આઈ નો ઇઝ દેટ ધ કમિંગ ઓફ ધ બિયર વોઝ અ બ્લેસિંગ ફોર મી બીકોઝ ઇટ રિયલી સેવ્ડ મી. ભગવાન જાણે, હું તો માત્ર એટલું જ જાણું છું કે રીંછનું ત્યાં આવવું એ મારા માટે એક બ્લેસિંગ, એક વરદાન હતું. એ રીંછના કારણે જ, એ રીંછે જ મારું જીવન બચાવ્યું, મને જીવન આપ્યું છે. આઈ થેન્ક્ડ ગોડ ફોર સેવિંગ ધ કપ્સ એન્ડ મી ટુ, હું ભગવાનનો મને બચાવવા માટે અને મારા ચિત્તાના બચ્ચાઓને બચાવવા માટે ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનું છું. અહીં તમારો યુનિટ 1 રીડ 2 પૂરું થાય છે, જેના આ 4 ક્વેશ્ચન્સ તમારે રફ બુકની અંદર લખી અને મને મોકલવાના છે. તમારો યુનિટ 2 આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.